હિંમતનગર શહેરના અયાસાવી બંગલોદમાં ગણેશ મહોત્સવ હવે તેના અંતિમ ચરણમાં પહોંચ્યા છે। હિંમતનગર શહેરના યશસ્વી બંગલોજમાં સ્થાપન કરાયેલા ગણેશ હાલમાં લોકોનું તો ખરું પણ આરોગ્ય વિભાગનું પણ ધ્યાન ખેંચી રહ્યા છે। તો શું છે આ ગણેશ મહોત્સવનું ખાસ જોઈએ। હિંમતનગર શહેરના યશસ્વી બંગલોજમાં સ્થાપના કરાયેલા યશસ્વીના રાજા ગજાનંદ ગણેશ મહોત્સવમાં દરેક જગ્યાએ ગણેશ સ્થાપન સાથે લોકજાગૃતિના મેસેજ મૂકવામાં આવ્યા છે, પરંતુ અહીં તો આખું કોરોના અને કોરોના બાદ કેવી પરિસ્થિતિ ઊભી થઈ તેનો ચિતાર ઊભો કરવામાં આવ્યો છે અને આ પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે રસીકરણ કરવાનો એક ઉમદા સંદેશ યશસ્વી બંગલોજના રહીશો દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે આપવામાં આવ્યો છે। 10 દિવસ પ્રતિષ્ઠા થનારા આ યશસ્વીના રાજા લોકજાગૃતિનું કામ કરી રહ્યા છે। શહેરીજનો અહીં દર્શનાર્થે આવે છે અને કોરોનાનો ભયાવહ ચિતાર અને વેક્સિન બાદ થયેલી રાહતને જોઈને રસીકરણ કેટલું જરૂરી છે તે આપમેળે સમજી જાય છે અને ડાહ્યા બનીને બીજે દિવસે રસીકરણ કરવા માટે જતા રહ્યા છે। ધાર્મિક ઉત્સવનું સાથે જનજાગૃતિનું કામ કરનારા અહીંના સ્થાનિકોને 7 વર્ષથી બિરાજતા આ ગણેશ તમામ સંકટથી દૂર રાખી રહ્યા છે। હિંમતનગરમાં આ વખતે અનેક જગ્યાએ ગણેશ સ્થાપન કરાયા છે, પરંતુ આ યશસ્વી રાજાના સ્થાપનની દરેકે નોંધ લીધી છે, કેમ કે તેઓએ લોકોને રસીકરણ કરાવતા કરી દીધા છે અને આને એક રીતે ગજાનંદ ગણેશના આશીર્વાદ ગણી શકાય। સૈયદ સોયબ, જેડેશ ટીવી, હિંમતનગર। અતિથિનો પરિચય તો અપાઈ જ ગયો છે કે યશસ્વી પરિવાર દરેક અતિથિનું સ્વાગત કરે છે। 7 વર્ષથી અમારા અહીંયા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને અમારા યશસ્વીનો સર્વ પરિવાર સર્વ ઘરમાં એકદમ સુખ શાંતિથી બધા રહે છે અને બહુ જ આનંદથી રહે છે અને ખાસ કરીને અને ગણેશજી દરેકના વિઘ્નો હરે છે એવી અમારી દરેકની આસ્થા છે ગણપતિ અને હંમેશા એ અમારા ઉપર એમની કૃપા દ્રષ્ટિ રાખે એવી જ અમારી પ્રાર્થના છે। અને આજ સુધી અમારે એવી કોઈ અડચણ આવી નથી, કોઈ વિઘ્ન આવ્યા નથી અને હંમેશા ગણપતિએ અમારા વિઘ્નો દૂર કર્યા છે સોસાયટીમાં અને અમે બધા સારી રીતે એમની પ્રાર્થના કરીએ છીએ અને હંમેશા એમની કૃપા અમારા ઉપર બની રહે એવી જ જિજ્ઞા ઉપાધ્યાય